રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જે અંતર્ગત ધાનેરામાં અર્બુદા સેના દ્વારા સંમેલન કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. સાથે જ વિપુલ ચૌધરીને તાત્કાલિક મુક્ત નહીં કરાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ સંમેલનમાં ચૌધરી સમાજ, અર્બુદા સેના સહિત કોંગ્રેસના ધારાસભ્ય પણ જોડાયા હતા. વિપુલ ચૌધરી સામે કરોડો રૂપિયાના કૌભાંડની તપાસ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી હતી. ભાગ અમને અન્યાય સામે લડવા માટે સિવાય બીજો કોઈ પ્રશ્ન નથી. કોઈ પણ માણસને સરકાર દબાવી અને અન્યાય સામે આવી રીતે પૈસા કરાવવા આવે એના કરતા જે કઈ કાયદાની વિધિ હોય કે સરકારના નીતિ નિયમ મુજબ હોય અને કોઈ ગુનો કર્યો હોય તો ગમે તે કાર્યવાહી કરી શકે છે, પણ આ રીતે દબાવવું એ પ્રજા માટે સારું નથી. વિપુલભાઈ ચૌધરીની અટકાયતમાં આજે જે થાવર મુકામે ધાનેરાના ધામ જે મહાસંમેલન જે અર્બુદા સેના દ્વારા આયોજન કર્યું છે એની અંદર વિપુલભાઈને જે ખોટી રીતે અડધી રાત્રે જે ધરપકડ કરવામાં આવી છે, ના કોઈ નોટિસ કે ના કોઈ જાહેર કર્યા વગર રાત્રે 12 વાગે એમની ધરપકડ કરી એ બાબતે આખો ચૌધરી સમાજ એમની અવગણના કરે છે, આ વાતને વખોડે છે. અને આવનારા સમયની જો વિપુલભાઈને આ બાબતે જો જલ્દીમાં જલ્દી કોઈ પણ નિર્ણય લઈ અને છોડામાં નહીં આવે તો આખો સમાજ બહિષ્કાર કરે છે. અગ્રણી નેતા વિપુલભાઈની ધરપકડ કરવામાં આવી છે તો અમારો સમાજ આ બિલકુલ ચલવી નહીં લે. અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને કોઈ પણ રીતે 7 દિવસની અંદર અંદર અમારા સાહેબને વિપુલભાઈ સાહેબને છોડાવીશું. શું આ સત્તા ચિત્તાઓ બહારથી લાવે છે અને અમારા વાઘને અંદર પૂરે છે, આ ન્યાય છે? તમામ સમાજના આગેવાનો, નેતાઓ અને સર્વેને હું કહું છું કે તમારે અર્બુદા સેનાના એક એક સૈનિકને જવાબ આપવો પડશે. જે રીતે આજે તમે સભામાં જોઈ રહ્યા છો 70,000થી ઉપરની જનમેદની છે અને સમાજની લાગણીને આપ જોઈ રહ્યા છો, તો સમાજની લાગણી મેં ધ્યાનને લઈ જો આખો સમાજ એક છત નીચે ભેગો થતો હોય તો સમાજના રાજકીય આગેવાનો અમુકને છોડતા જો અમુક હાજર ના હોય તો એમને મારે કહેવું છે કે આ સમાજની લાગણી છે, હજુ તમને સમાજ બોલાવે છે, તમે આવો અને સમાજના દુઃખમાં સહભાગી થાઓ. સમાજ ક્યારેય તમને ઠોકરાવશે નહીં, સમાજે હંમેશા તમને આવકારો જ આપ્યો છે, કોઈ દિવસ જાકારો આપ્યો નથી. સમાજે બધા વડીલોને હંમેશા ગભાથી માથા સુધી લઈ ગયા છે, તો એમને મારી વિનંતી છે કે જ્યારે સમાજની અંદર આવો જો કોઈ કિસ્સો થતો હોય, જો વિપુલભાઈ ચૌધરીને રાતે 12 વાગે એમની ધરપકડ થતી હોય, કોઈ પણ નોટિસ વગર એમની ધરપકડ થતી હોય, તો સમાજના જવાબદાર વ્યક્તિની જવાબદારી બને છે કે એમને સરકારને સવાલ પૂછવો જોઈએ કે મારા સમાજ સાથે કેમ આવું.